નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. એક સમયના દાનચોર અને સ્વતંત્ર સેનાની લલ્લુ જોગીનું નિધન. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ. હોસ્પિટલમાં દાખલ માતાને મળવા આવતા પુત્રની બાઇકને રેટલામાં બસે અડફેટે લેતા તેનું કરુણ મોત, અન્ય એક ઘાયલ. સેલવાસની હાઈલાઇન કંપનીમાં મહિલા કર્મીઓ પર અત્યાચાર. ગુજરનારા કંપની માલિક અને મેનેજર જેલમાં ધકેલાયા. ભાડાની વસૂલાત મામલે સરોદી નજીક આવેલ ભાઈકા ધાબા નામની હોટેલમાં સરપંચે સાગીરો સાથે મળીને કરી તોડફોડ. હવે સમાચારો વિગતવાર. દમણના એક સમયના દાનચોર અને સ્વતંત્ર સેનાની લલ્લુભાઈ જોગીનું નિધન થયું, જેને લઈને સમગ્ર દમણમાં શોકનો માહોલ છવાયો. દમણના મુક્તિ સંગ્રામમાં ભાગ લઈ દમણને પોર્ટુગીઝોના પંજામાંથી આઝાદી અપાવનાર સ્વતંત્ર સેનાની અને એક સમયના સ્મગલર એવા લલ્લુભાઈ જોગીભાઈ પટેલનું મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ગુરુવારની સવારે 9:40 કલાકે નિધન થયું છે. તેમના નિધનથી દમણમાં શોકની લાગણી પ્રસરી છે. દમણમાં દાનચોરીમાં પ્રખ્યાત અને સ્વતંત્ર સેનાની લલ્લુભાઈ જોગીભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. સ્વતંત્ર સેનાનીઓને મળતા પેન્શન, માન સન્માન અંગે સતત પ્રશાસન સમક્ષ રજૂઆત કરનાર લલ્લુભાઈ જોગીનો ભૂતકાળ ઘણો જ વિવાદિત રહ્યો છે. દમણને પોર્ટુગીઝોના પંજામાંથી આઝાદી અપાવવામાં સક્રિય ભૂમિકા ભજવનાર લલ્લુભાઈ જોગીની કરોડોની સંપત્તિ દમણમાં છે અને તે દમણના જાણીતા સ્મગલર સુકલ બખિયા સાથે સ્મગલિંગમાં સક્રિય હતા. દમણ આઝાદ થયા બાદ તેણે દમણના એક અગ્રણી તરીકે અનોખી છાપ ઊભી કરી હતી. તેમના પરિવારમાં તેમની પત્નીને તેમના જ પુત્રએ મિલકત સંબંધિત મન દુઃખ રાખી હત્યા કરેલી છે, જે બાદ તેના પુત્રને જેલવાસની સજા થઈ હતી અને જેલમાંથી છૂટીને આવ્યા બાદ જાતે જ આત્મહત્યા કરી લીધી હતી. તેમના અન્ય એક પુત્રે પણ કોઈક કારણસર પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. હાલમાં લલ્લુભાઈ જોગી એકલવાયુ જીવન જીવતા હતા અને તેમની ના તંદુરસ્ત તબિયતને કારણે તે ઉદવાડામાં તેમની દીકરી અને જમાઈ સાથે રહેતા હતા, જ્યાં તેમની તબિયત વધુ બગડતા તેને મુંબઈની લીલાવતીમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું નિધન થતા સમગ્ર દમણમાં શોકનો માહોલ છવાયો છે. માતા હોસ્પિટલમાં દાખલ હોય જેને પુત્ર મળવા જતા રેટલો પ્રાથમિક શાળા ટર્નિંગ પાસે બસ અડફેટમાં લેતા પુત્રનું મોત નીપજ્યું. આ અંગેની વધુ તપાસ હાલે તો પોલીસે હાથ ધરી છે. પારડી તાલુકાના રેટલાવ પ્રાથમિક શાળા ટર્નિંગ પાસે ગતરોજ સાંજે માતા હોસ્પિટલમાં દાખલ હોય જેને પુત્ર મળવા જતા દમણ કંપનીની ખાનગી બસ ચાલકે અડફેટમાં લેતા મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલ તેના મિત્રને ગંભીર ઈજા પહોંચતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. વલસાડ તાલુકાના ચણવાઈ વાડીફળિયામાં રહેતો 16 વર્ષીય નીલ રાકેશભાઈ પટેલની માતા બીમાર હોય જેને હોસ્પિટલમાં મળવા માટે તેના સાથી મિત્ર રાજ હર્ષદભાઈ પટેલ ઉમ્ર વર્ષ 16 રહેવાસી નેવરીના જોડે ટેઝર મોપેડ નંબર GJ15NN5033 પર બેસીને ઘરેથી નીકળ્યા હતા, જેઓ બંને ગતરોજ સાંજે 7:30 કલાકે ઉદવાડા રેટલાવ પ્રાથમિક શાળા ટર્નિંગ પાસે એક દમણની ખાનગી બસ નંબર DD03H9693ના ચાલકે મોપેડને અડફેટમાં લીધું હતું, જેમાં નીલના માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું પારડી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના અન્ય મિત્ર રાજ હર્ષદભાઈ પટેલને માથા, પગ અને કપાળના ભાગે ઈજા થતા તેને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે સુરતની IRN હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ગુરુવારના રોજ સાંજ સુધી રાજ પટેલ બેભાન અવસ્થામાં હતા હોવાનું તેમના વાલીઓએ જણાવ્યું હતું. બંને મિત્રો શરૂઆતથી સાથે જ ભાસ્કર દ્વિતીય વિદ્યાલય ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. હાલ ધોરણ 9 પાસ કરી તેઓ ધોરણ 10માં પ્રવેશ્યા હતા. અકસ્માતના પગલે રાત્રિના પારડી હોસ્પિટલ ખાતે સંબંધીઓ દોડી આવ્યા હતા અને અતુલ વાડીફૈયાના નીલ પટેલના મૃત્યુના સમાચાર સાંભળી મિત્ર વર્તુળ તેમજ શાળા પરિવારમાં શોકની ગરિમા છવાઈ ગઈ હતી. બસનો ચાલક બસ મૂકીને ભાગી છૂટ્યો હતો. અકસ્માતની ઘટના અંગે મૃતકના સંબંધી ભરતભાઈ દેવજીભાઈ ધોળિયા પટેલ રહેવાસી ચણવાઈ વાડીફળિયાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે હાલે તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની વાયર બનાવતી કંપનીના માલિક અને મેનેજરે મળીને 2 મહિલા કામદારને ઢોર માર મારી ચોરીના આરોપ સાથે બંને મહિલાઓને ગુનો કબૂલ કરવા માટે પ્રથમ તો કંપનીમાં અને ત્યારબાદ જંગલમાં લઈ જઈ ઢોર માર મારી શરીરમાં ડામ આપી અને બંને મહિલાઓને જંગલમાં છોડી ફરાર થઈ ગયા હતા. જોકે હવે આ મામલે બંને પીડિત મહિલા કામદારે પોલીસના દ્વાર ખખડાવતા આખરે
દાદરનગર હવેલીના પોલીસે કંપનીના માલિક અને મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને બંનેની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સંઘ પ્રદેશ દાદરનગર હવેલીની વાયર બનાવતી એક કંપનીના માલિક અને મેનેજરે બંને મળીને કંપનીને બે મહિલા સફાઈ કામદારોને ઢોર માર માર્યો હતો. ચોરીના આરોપ સાથે કંપનીના માલિક અને મેનેજરે બંને મહિલા સફાઈ કામદાર ન ગુનો કબૂલ કરવા માટે પ્રથમ કંપનીમાં અને ત્યારબાદ જંગલમાં લઈ જઈ કુર્તાપૂર્વક ઢોર માર મારી શરીરે ડામ પણ દીધા હતા અને બંને મહિલાઓને જંગલમાં છોડીને ફરાર થઈ ગયા હતા. જોકે હવે આ મામલે બંને પીડિત મહિલાઓ સફાઈ કામદારોએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા અને આખરે દાદરનગર હવેલી પોલીસે કંપની માલિક અને મેનેજર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરી બંનેની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે ભોગ બનેલ બંને મહિલા કામદારોને સારવાર માટે સેલવાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દાદરનગર હવેલીના દાદરામાં આવેલ હાઈલાઈન વાયર બનાવતી કંપનીના માલિક દીક્ષિત અને મેનેજર દિલીપે આ કંપનીમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી બે મહિલા કામદાર પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે. બે દિવસ અગાઉ કંપનીમાં થયેલ કોપરની ચોરીના આક્ષેપ સાથે કંપનીના માલિક અને મેનેજરે બંને મહિલા કામદારો પર ચોરી શક દર્શાવી અને ધાક ધમકી આપી હતી અને આ મામલે બંને કામદારો પર ચોરીના આક્ષેપ કરી દાદરનગર હવેલી પોલીસને જાણ કરી હતી. જોકે તે વખતે દાદરાનગર પોલીસે પ્રાથમિક તપાસ કરતા મહિલાઓ નિર્દોષ જણાતા બંને મહિલાઓને મુક્ત કરી હતી. જોકે ત્યારબાદ પણ કંપનીના માલિક અને મેનેજરે બંને સફાઈ કામદાર મહિલાના ઘરે જઈ તેઓને નોકરીને પરત લેવાની લાલચ આપી કંપની પર લઈ આવ્યા હતા અને ત્યારબાદ અત્યાચારનો સિલસિલો શરૂ થયો હતો. આ કંપનીના માલિક અને મેનેજરે બંને મહિલા કામદારોને કંપનીમાં ગોંધી રાખી કોપરની ચોરીનો ગુનો કબૂલ કરવા ધમકી આપી હતી. જોકે બંને મહિલાઓએ ચોરી નહીં કર્યા હોવાનું રટણ ચાલુ જ રાખતા કંપનીના માલિક અને મેનેજરે બંને મહિલા કામદારોને કંપનીમાં જ કુર્તાપૂર્વક ઢોર માર માર્યો હતો અને શરીરે ડામ પણ દીધા હતા. ત્યારબાદ પણ કંપની માલિક અને મેનેજરે આ બંને મહિલા કામદારોને ગાડીમાં નાખીને કંપનીથી દૂર જંગલમાં લઈ ગયા હતા અને ત્યાં પણ તેમણે ઢોર માર મારતા બંનેની હાલત નાજુક થઈ ગઈ હતી. ઢોર માર માર્યા બાદ પણ આરોપીઓએ બંને મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ કરવાની પણ ધમકી આપી હતી અને બંને મહિલા કામદારોને બેહાલ કરી જંગલમાં છોડી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે બંને મહિલાઓ જેમ તેમ કરી ઘરે પરત ફરી પરિવારજનોને જાણ કરતા બંને આરોપીઓ વિરુદ્ધ દાદરાનગર હવેલીના દાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ઘરે પરત ફર્યા બાદ બંને મહિલાઓની હાલત જોતા તેમને સારવાર માટે સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે પણ બંને મહિલાઓની હાલત જોતા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ કંપનીના માલિક અને મેનેજર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરી હતી અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જોકે આ મામલે હવે પોલીસ પણ ભીનું સંકેલો માંગતી હોય તેમ મીડિયા સામે ખુલીને કંઈક કહેવા તૈયાર નથી. જોકે બંને મહિલાઓ પોતાના પર થયેલા અમાનુષી અત્યાચારને મીડિયા સમક્ષ વ્યક્ત કરવા પણ ધ્રુજારી અનુભવી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશની કેટલીક કંપનીઓમાં વારંવાર આવા મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ બને છે, પરંતુ મહિલાઓ તેમની નોકરી ચાલી જવાના ડરે અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ચૂપચાપ અત્યાચારો સહન કરીને પણ નોકરી કરી છે. જોકે આ કિસ્સામાં મહિલાઓની હાલત જોઈ લાગી રહ્યું છે કે કંપની માલિકે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હોય તેમ મહિલાઓને મારેલ મારના નિશાન જોઈને પણ કમકમાટી છૂટી જાય છે. ત્યારે કોપરની ચોરીના આક્ષેપ સાથે બે નિર્દોષ મહિલા કામદારો પર અત્યાચાર ગુજારનાર કંપનીના માલિક દીક્ષિત અને મેનેજર દિલીપ વિરુદ્ધ દાખલારૂપ કડક પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. વલસાડ સરોદી હાઈવે પર સરોદી ગામના સરપંચ અને તેના સગીરતોએ નોનવેજ હોટલ ઉપર તોડફોડ કરી, જે અંગેની વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે. ખાનગી સૂત્રો પરથી માહિતી મુજબ વલસાડના સરોદી હાઈવે નજીક આવેલ એક નોનવેજ રેસ્ટોરન્ટ પર સરોદી ગ્રામ પંચાયતના સરપંચ અને તેના સાગીરતો મળી લગભગ રાત્રિના 9 કલાકના આજુબાજુ હોટલમાં તોડફોડ કરી હતી અને દહેશત મચાવતા હોટલમાં કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવી ભાગવા પર મજબૂર બન્યા હતા. સૂત્રો પરથી મળતી માહિતી મુજબ સરોદી હાઈવે પર વલસાડ ધોબી તળાવમાં રહેતા ઇમરાન નામના યુવાન સરોદી નજીક નોનવેજની હોટલ આવી છે, જેનું છેલ્લા ઘણા સમયથી ભાડું ભરવાની માથાકૂટ જમીન માલિક સાથે ચાલી રહી હોય ત્યારે ભાડાની રકમ લગભગ 2.5 લાખ ઉપર સુધી બાકી નીકળતા અવરનવર ભાડાને લઈ બોલાચાલી વધતા ગત રોજ હોટલ માલિક
હોટલ પર હાજર ન હોય જે સમયે સરોદી ગ્રામ પંચાયતના સરપંચ અને તેના 20 થી વધુ સાગીરતો આવી હોટલના તમામ ટેબલ, ખુરશી, કબાટ, તંબુ, કિચનના માલસામાન તેમજ જરૂરી ચીજવસ્તુઓની તોડફોડ કરી દહેશત મચાવ્યો હતો, ત્યારે હોટલમાં કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા રૂરલ પોલીસની ટીમ સ્થળ પર જઈ તપાસ કરી, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર ફરિયાદ પોલીસને નોંધી ન હોય એમ હોટલ માલિકે જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર પ્રકરણ ભાડા ભરવા બાકી નાણાં મુદ્દે ઊભી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. લાયન્સ ક્લબના નેતૃત્વ હેઠળ વિકલાંગો માટે નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબના નેતૃત્વ હેઠળ લાયન્સ ક્લબ રિજિયન 4 અને લાયન્સ ક્લબ ઓફ સુરત ગ્રીન સિટીના સંયુક્ત ઉપક્રમે ફેલોશિપ ઓફ ધ ફિઝિકલ હેન્ડીકેપ મુંબઈ કાર્યક્રમ અંતર્ગત વિકલાંગો માટે નિઃશુલ્ક શિબિરનું આયોજન વાપી નજીકના છરવાડા ગામના ઓસવાડ સેન્ટરમાં રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગત તારીખ 15 ફેબ્રુઆરી 2019 ના રોજ આ કેમ્પ રાખાયો હતો અને તેમાં વિકલાંગોના નામની નોંધણી અને જરૂરિયાત મુજબના સાધનો તથા માપ લેવામાં આવ્યા હતા. આ જરૂરિયાતમંદ વિકલાંગોને સાધન સહાયનું વિતરણ ગુરુવાર તારીખ 16 મે 2019 ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમને આગળ થપાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વન અને આદિજાતિના વિકાસ મંત્રી રમણલાલ પાટકર તેમજ લાયન પરિમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તેમજ લાયન્સ ક્લબના મેમ્બર હેમંત પટેલ, સંજીવ કેસવાની તેમજ કોઓર્ડિનેટરો તેમજ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરો તેમજ લાયન્સ ક્લબના મુકેશ પટેલ, બબન કોડાક સહિત મહા અનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે દાતાઓ દ્વારા યોગદાન પણ આપવામાં આવ્યા હતા. વન અને આદિજાતિ વિકાસના રાજ્યમંત્રી રમણલાલ પાટકરે સામાજિક સેવા કરનારી સંસ્થાને બિરદાવી અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જરૂરિયાતમંદ વિકલાંગ લાભાર્થીઓને સાધન સહાય પણ આપવામાં આવી હતી. संस्था के सहयोग से आनंद होता है, जहाँ भी कोऑपरेशन होता है वहाँ से पूरा सहयोग हमको मिलता है और ये कार्यक्रम हम कर रहे हैं. विकलांगों की सहायता के लिए एक अलग आनंद होता है और उसी आनंद का रूप उठाने के लिए ही हम लोग ये कार्यक्रम पिछले 8 साल से कर रहे हैं. ये फेलोशिप तो फिजिकली हैंडीकेप का 17वां कैंप है और 17वें कैंप में से 8 कैंप हमारे सौ गुजरात में, मतलब उमर काम से लेके बलूद तक और जो डिस्ट्रिक्ट है उसी में हुए हैं हमारे लिए. इसके लिए मैं फेलोशिप ऑफ फिजिकली हैंडीकैप्ड के उपस्थित हैं उनका बहुत बहुत आभारी हूँ. उनके प्रेसिडेंट और मुंबई मुंबई जैसा जो भी आ नहीं पाए हैं, लेकिन उनका भी हमेशा सहयोग हमें मिलता रहा है. ऐसा ही सहयोग आगे भी उनको मिलता रहे, जैसे मैं बहुत से प्रार्थना करता हूँ. लाइन्स क्लब द्वारा डिस्ट्रिक्ट गवर्नमेंट ने सक्सी में विविध संस्थाओं की भागीदारी के अंदर या प्रोजेक्ट अपंग વિવિધ પ્રકારના સાધનો આપવા માટેનો એક આટલો કેમ્પ તો થઈ ગયો છે. આ કેમ્પ એટલા માટે સફળતા ગણાય કે લાભાર્થીઓ હોય એમના માટે લાવવા માટે પણ બસીસની સેવા સાધન સામગ્રી ઉપલબ્ધ કરેલી છે અને કોઈ પણ જાતનો લાભાર્થીને અગવડતા ન પડે એટલા માટે પ્રથમવારે અમે માપ લેવું, માપ પ્રમાણેના સાધનો બનાવવા અને એ પછી સાધનો ખાતરી દ્રષ્ટિ મળે આ સાધનો વિતરણ કરવાનો કાર્યક્રમ લાયન્સ ક્લબના તમામ હોદ્દેદારોના સંસદ દ્વારા કરવામાં આવ્યો છે.
ખરેખર અભિનંદન આપું છું રાજ્ય ક્લબ અને અમે ત્યાં આવેલા દાતાઓને કે આ પ્રકારમાં માનવ સેવા એક પ્રમુખ સેવા ગણીને આ પ્રકારની સેવા કુટુંબમાં સમાજની અંદર ઊભી કરવી એ આપણું કર્તવ્ય અને ધર્મ પણ બને છે. એ પ્રકારે જે કામ લાયન્સ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે એ અભિનંદનને પાત્ર સરકાર તરફથી પણ કેન્દ્રનું બજેટ છે, ગુજરાત ગવર્મેન્ટનું પણ હવે બજેટ કર્યું છે. 2006-07 માન્ય કેન્દ્રના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ એમના જન્મદિવસના થી આ અકોમને સહાય આપવા માટે, મદદ કરવા માટે, લોન આપવા માટેની બધી વ્યવસ્થા જે બધા જોગવાઈ કરવામાં આવી છે. પણ જ્યાં સરકારનો પહોંચી વળતી હોય ત્યાં એવી માનવ સેવા સંસ્થાઓ અલગ અલગ વિસ્તારની અંદર અનેક સુધી કામ કરતી આવે છે અને એટલા માટે લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ એટલો દેશ સંસ્થાઓ છે જ્યાં જ્યાં પ્રકારનું જ્યાં જ્યાં પણ મદદ કરવા પડે ત્યાં કોઈ પણ આદેશ સિવાય મદદ કરવા માટે દોડી જાય છે અને કામ કરે છે. એટલા માટે ખૂબ જ સારી સંસ્થા એને અમે કહી શકીએ. દાદાનગર હવેલીમાં રિબિન ડેવલપમેન્ટ અંગે જન સુનાવણીનો પ્રારંભ થયો, જેમાં વાંધા વિરોધ અને સલાહ સૂચનો બાદ અંતિમ નિર્ણય સ્ટેટ ઓથોરિટી દ્વારા લેવામાં આવશે. દાદાનગર હવેલી શહેરી વિકાસ વિભાગ દ્વારા નવા રિબન ડેવલપમેન્ટને લઈ કેટલાક મહિનાઓ અગાઉ પ્રસ્તાવના જારી કરવામાં આવી હતી, જેમાં પ્રદેશવાસીઓને પોતાના વાંધા વિરોધ અને સલાહ સૂચનો કરવાનું જણાવાયું હતું. શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રસ્તાવિત રિબન ડેવલપમેન્ટ જે માર્ગોના કિનારા જેમાં રાજ્ય વિકાસ સડક, મુખ્ય જિલ્લા સડક અને ગ્રામ્ય માર્ગો ઉપર પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, જેને લઈ પ્રદેશવાસીઓમાં ભારે વિરોધ ઉઠ્યો હતો, જેમાં પ્રદેશના રાજકીય પક્ષ, સામાજિક સંસ્થાઓ, જાગૃત નાગરિકો સહિત પ્રદેશવાસીઓ દ્વારા કુલ 294 લોકોએ પોતાના વાંધા વિરોધ અને સલાહ સૂચનો નોંધાવ્યા હતા. પરંતુ ફરી રિબન ડેવલપમેન્ટ અંગે જિલ્લા પંચાયત ભવન ખાતે જન સુનાવણીનો આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત નેતા, ઉદ્યોગપતિઓ, સરપંચો, સામાજિક કાર્યકર્તાઓ, વકીલોએ એક સુર આલાપ્યો હતો કે અગાઉ જે આ રિબન ડેવલપમેન્ટનો વિરોધ કરાયો હોવા છતાં ફરી કેમ 8 મહિના પછી ફરી આની સુનાવણી રાખવાની જરૂર કેમ પડી. આના કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં જે વિકાસના કામો થનાર હતા તે પણ એકદમ ઠપ થઈ ગયા છે. આ જન સુનાવણી હજી 3 દિવસ ચાલશે, જેમાં પ્રદેશવાસીઓએ વાંધા વિરોધ નોંધાવ્યા છે. તે અંગે સ્પષ્ટીકરણ વિભાગ દ્વારા તેમના વાંધા વિરોધ અને સલાહ સૂચનો સાંભળવામાં આવશે. તે બાદ અંતિમ નિર્ણય સ્ટેટ ઓથોરિટી લેશે કે પ્રદેશમાં રિબન ડેવલપમેન્ટ લાગુ કરી શકાય કે નહીં. ये रिबन डेवलपमेंट जिस तरह से ड्राफ्ट जारी किया, अगर वो आप अभ्यास करोगे तो कोई एक वर्ग भी नहीं बचता है. गरीब से गरीब वर्ग भी इसमें आ जाता है और अमीर से अमीर वर्ग भी इसमें आ जाता है. एक वर्ग भी नहीं बचता है पूरे टेरिटरी में. आप सोचो पूरी की पूरी टेरिटरी में जितने रोड्स है, जितने रास्ते हैं, जितने सड़कें हैं, चाहे वो विलेज रोड है, गाँव के पाड़ा के रोड है या हाईवे है, स्टेट हाईवे है, मेन रोड है, कोई सभी के सभी रोड को इसमें इन्वॉल्व कर लिया गया है और सभी रोड पे मार्जिन फिक्स कर दिया है नो डेवलपमेंट जोन. ये तो छोटे से छोटा दूधनी मानदोनी के जो रास्ते के किनारे झोपड़े में रहता होगा, 2-4 गुंठा जगह उसके पास बचा होगा, वो भी इसमें ख़त्म हो जाएगा. आज जिस हिसाब से अर्बन डेवलपमेंट के डेप्यूटी सेक्रेटरी मोहित मिश्रा ने सबको सुना और जो हियरिंग में उनकी ओर से जो कहा गया, वो हिसाब से अगर हम देखें तो प्रशासन का नज़रिया ये है कि जो भी डेवलपमेंट जिस गति से चल रहा है और फ्यूचर में इसके क्या इफ़ेक्ट हो सकती है अगर कल उठ के ज़मीन ही नहीं बचेगी, तो उसको कंट्रोल करने के लिए ये रिबन डेवलपमेंट के ज़रिए वो रिस्ट्रिक्शन ला रहे हैं और नो डेवलपमेंट जोन क्रिएट कर रहे हैं. उनका प्रशासन का ये नज़रिया है कि भाई फ्यूचर के लिए ये कर रहे हैं कि ज़मीनें बची रहे, कल उठ के कोई डेवलपमेंट करना हो, एम्यूनिटीज़ क्रिएट करनी हो, रिक्रिएशन काम करना हो या वाइडनिंग करना हो रोड का, तो इसके लिए ज़मीनें बचे. हम लोगों ने आज, मैंने अपनी ओर से जो आपत्ति और सुझाव का एक मैंने रिटर्न सबमिशन भी किया है और पहले भी मैंने उसके एक आपत्ति भी जताई थी और सुझाव भी दिए थे. मैंने
मेरे जो भी मुझे अवसर मिला बोलने का उसमें मैंने उनसे यही कहा कि इस तरह का ये जो जिस तरह से ये नोटिफिकेशन जारी किया है उसमें प्रशासन की ओर से साफ असंवेदनशीलता झलकती है। यहाँ के सोशल असेसमेंट नहीं किया गया, इस बात का अभ्यास ही नहीं किया गया कि कितने लोगों की पूरी ज़मीनें चली जाएंगी, कैसे लोग होंगे, गरीब होंगे, सामान्य वर्ग से होंगे या बड़े लोग होंगे, वो असेसमेंट ही नहीं किया गया जो बहुत ज़रूरी था, क्योंकि गरीब लोग और सामान्य लोगों की बचत और उनकी माल मिलकत को सुरक्षित रखना भी प्रशासन की जिम्मेदारी होती है। मैंने खास तौर पर यही कहा कि ऐसे कोई भी विकास के कार्य नहीं होने चाहिए जिसमें प्रदेश के लार्जर ज़्यादातर आम जनता उसके सपने उसमें चकनाचूर हो जाए या वो पूरी तरह से डिस्ट्रॉय हो जाए, ऐसा कोई भी प्लान सरकार को नहीं करना चाहिए। दूसरी बात मैंने ये बोली, जब 2014 से 2020 तक के नियम नोटिफाई हो चुके हैं, फिर महज एक डेढ़ साल बाकी है तब ये अचानक से रिबन डेवलपमेंट लाने की क्या ज़रूरत पड़ी है। दूसरी कई सारी खामियां भी है इसमें, उसके बारे में मैंने उन्हें बताया। बीच में उन्होंने, मोहित मिश्रा ने ये बताया कि SMC एरिया में ये प्रोविज़न नहीं है, तो मैंने उनको बोला कि अगर आप प्रशासन ही मानता है कि SMC एरिया में ये प्रोविज़न नहीं है और वो गलती से ड्राफ्ट में आ गया था तो उसे अमेंडमेंट क्यों नहीं कर दिया। आज 6-7 महीने से अननेसेसरी बिन जरूरी पूरे SMC एरिया का डेवलपमेंट रुक गया है, CP अटक गई है सबकी, OC अटक गई है, NA अटक गया है पूरे और मैंने ये भी बताया कि बार बार पिछले 5-6 सालों से कभी फायर, कभी वाइल्ड लाइफ, कभी नेशनल हाईवे, हमारी पूरी इमेज ही, जो मेन इन्वेस्टमेंट सेक्टर जो है उसमें हमारे टेरिटरी की पूरी इमेज ख़त्म हो गई है। अगर ऐसे ही चलता रहेगा तो कल रोजगार और व्यापार दोनों में बहुत बड़ा नुकसान हो जाएगा ये टेरिटरी को, अब तक काफ़ी हो ही चुका है। अंत में मैंने, और उसमें मैंने एक स्टेटिस्टिक भी बताया कि हमारे 490 स्क्वायर किलोमीटर का हमारा दादरा नगर हवेली है, उसमें से 15% जगह आज के रूल के हिसाब से बचा हुआ है जिसमें आप कमर्शियल, रेसिडेंशियल और इंडस्ट्रियल डेवलपमेंट कर सकते हो प्राइवेट। अब जब 15% बचा है जगह, उसमें ये 15% में भी 55% तो डेवलप्ड हो चुका है जगह, जहाँ बिल्डिंगें बन चुकी है, इमारतें बन चुकी है, यूज़ हो चुका है उसका। अब जब 40% जगह बचा, उसके लिए इतना बड़ा रिबन डेवलपमेंट लाने की ज़रूरत क्यों पड़ी प्रशासन को, ये उनके पास कोई जवाब नहीं था इसका। और मैंने ये भी प्रश्न उठाया कि अगर किसी की पूरी ज़मीनें चली जाएगी, किसी की 20 गुंडा चली जाएगी, 40 गुंडा चली जाएगी, 4 गुंडा चली जाएगी, 2 गुंडा चली जाएगी, उसके पास वो एक ही प्रॉपर्टी होगी जिसने कितने सारे समझौते, कितने कॉम्प्रोमाइज़, कितनी परेशानियां उठा के उसने अपने आने वाली पीढ़ी के लिए बचा कर रखी होगी, उसका इकोनॉमिक प्रोटेक्शन के बारे में भी प्रशासन ने कुछ भी नहीं सोचा कि उनका क्या होगा। वो बोलते हैं कि उसमें पेड़ पौधे लगा सकते हैं, लोन उगा सकते हैं, लेकिन इससे मूल्य ख़त्म हो जाएगा, वो लैंड का, वो प्रॉपर्टी का टोटल मूल्य ख़त्म हो जाएगा। और वो ऐसी कितनी प्रॉपर्टी है, ऐसी कितनी ज़मीन आएगी, उसका कोई अभ्यास इसमें नहीं किया गया। ये बहुत इनसेंसिटिव स्टेप्स है गवर्नमेंट का ये रिबन डेवलपमेंट, और मैंने लास्ट में यही मांग की है कि इसको तुरंत पूरी तरह से खारिज किया जाए। ऐसा नहीं कि कल जहां 75 मीटर बताया वहां 50 कर दे, 30 कर दे, 40 कर दे, या 40 बताया वहां 15 कर दे, 25 कर दे, इसको पूरी तरह खारिज किया जाए। और 2014 से जो 2020 तक के जो अपने रूल है ही, उसको फिर से बहाल कर दिया जाए और ऐसे काम किया जाए जिसमें यहाँ की जनता, इस प्रदेश का लार्जर इंटरेस्ट समाया हो। प्रशासन की जिम्मेवारी है कि वो उसी तरह से काम करे, यहाँ के ट्राइबल, यहाँ का सामान्य वर्ग, यहाँ का कुछ भी हो, अगर चाहे उच्च वर्ग भी क्यों ना हो, सबके इंटरेस्ट में काम करना ही प्रशासन का सबसे पहली जिम्मेवारी होती है। और ये इतना बड़ा कदम उठाने से पहले, इतना बड़ा ये रिबन डेवलपमेंट जिस तरह से इसमें डिस्टेंस बताए गए, इतना बड़ा फैसला लेने से पहले प्रशासन की बहुत बड़ी जिम्मेवारी थी कि वो सोशल असेसमेंट को पूरी तरह से करे, लोगों के ऊपर क्या असर होगी, सोशली क्या इफेक्ट होगा, इकोनॉमिकल क्या इफेक्ट होगा प्रदेश में, रोजगार, व्यापार, धंधा, बिजनेस, उद्योग, इस पर क्या असर होगा, ये सब असेसमेंट करने के बाद ही ये रूल्स को उन्होंने एटलीस्ट ड्राफ्ट भी जारी करना चाहिए था। ये आज भी समझ में नहीं आ रहा है कि प्रशासन ने इस तरह का ड्राफ्ट कैसे जारी किया। सबसे बड़ी बात तो मैंने लास्ट में ये बोली
कि ये तो अच्छा है कि टेरिटरी की 70% पॉपुलेशन को आज भी पता नहीं है कि रिबन डेवलपमेंट में क्या और उसको क्या इफेक्ट हो रहा है। नहीं तो आज ऐसे कितने परिवार होंगे जिस जो शायद बर्बाद और बर्बाद हो जाते हैं, वो पता नहीं क्या कदम उठा लेते। It is not basically a road widening exercise. Agreed. Yes, sir. So what basically urban development is doing is that it is controlling the future development. कि भाई भविष्य के अंदर जो भी development है, उसे हम अभी रोक के रख रहे हैं ताकि आगे चलकर जब भी कभी हमें road की side पे proper amenities, structures, infrastructure कुछ भी create करना हो, तो उसके पास में scope या availability हो, और उस समय अभी तो केवल land जा रहा है। For example, अगर building भी construct हो गई तो कल बिल्डिंग्स भी जाएंगी अगर हमको वहाँ पे कोई डेवलपमेंट करना हो, तो टू अवॉइड ग्रेटर हार्म ना एंड टू एंश्योर कि फ्यूचर जनरेशंस हैव इक्वल अपॉर्चुनिटी टू डेवलप द लैंड एज दे विश एंड डिजायर इट टू बी, ये पूरा का पूरा किया जाता है। तो देयर इज अ पर्पज ऑफ रिबन डेवलपमेंट। हाँ, आपके बेसिकली 6 बेसिक आर्ग्यूमेंट है, तो उसी वाला तो फिर चलिए जो भी आर्ग्यूमेंट है, बट उसके अलावा ये था कि रोड अवेलेबल ROW जो एक्वायर किया उसको डिक्लेयर नहीं किया, इसलिए ये कहना कि रिबन डेवलपमेंट जरूरी है, ये गलत है। सिंस ROW इटसेल्फ नॉट हैज बीन एक्वायर्ड, ROW which has been declared, the land has not been acquired, the road has been widened. वो ही करना चाहिए, इसके हिसाब से तो आपने CP दिया है, वो छोड़ के ही. We should go for TP schemes. Third, 655 additional kilometer road है जो DP ने बनाई है, जो कि कहीं declared ही नहीं है. And this will also cover that. Therefore, it shows that proper survey has not been done. Proper survey should be done before, because जो हमारे पास data है, उससे जितने लोग affect होंगे, reality में से बहुत ज़्यादा लोग affect होंगे. जी. जो आपका जो तत्व है. सोशल इम्पैक्ट असेसमेंट नहीं किया गया, जिससे ये पता चले कि कौन से ट्राइबल और गरीब लोग हैं जिनके द्वारा किया जाए। अगर लैंड ले ली जाएगी तो ग्राउंड कवरेज का क्या स्टेटस होगा, FAR का क्या स्टेटस होगा, हाइट रिस्ट्रिक्शन का क्या स्टेटस होगा, उसके बारे में कोई बात नहीं की गई। इलेक्टेड रिप्रेजेंटेटिव से प्रॉपर मीटिंग करके इस प्रकार के किसी भी उसको करना चाहिए, बिकॉज इवेंचुअली दे आर द वन हु आर रिस्पॉन्सिबिलिटी टू द पब्लिक। दैट आर यू। दमणगंगा नदीमां वलसाड खाते युवा संगठन CATP द्वारा छोड़वामां आवता गंदा पाणीना मामले कलेक्टरने आवेदनपत्र આપવામાં આવ્યું। દમણગંગા નદીમાં છેલ્લા કેટલાક દિવસોથી વાપી CATP દ્વારા દમણગંગા નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિવડો ન્યાય આવ્યો ન હતો, જેને લઈને યુવા શક્તિ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી હતી અને દૂષિત પાણી ન છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી। જિલ્લાની નદીઓમાં પાર નદી અને ખાસ કરી કોલક નદી અને દમણગંગા નદી, દમણગંગા નદીમાં જે પોલ્યુશનને લગતી જે કંઈ ફરિયાદો છે એ બાબતે GPCB હેડ ઓફિસને પણ જાણ કરી છે અને હેડ ઓફિસની વિજિલન્સ ટીમ પણ એની તપાસ કરી રહેલ છે અને CATP ધારો કે વાપીના કોઈ ઇસ્યુ હોય તો ટીમ ત્યાં પણ તપાસ કરશે। આમ પોલ્યુશન બાબતે સરકારશ્રી તરફથી અને GPCB તરફથી સતત એનું મોનિટરિંગ કરી અને જે કોઈ પોલ્યુશનના હશે એના ઉપર કડક પગલાં ભરવામાં પણ આવશે। આજ રોજ અમે વલસાડ જિલ્લાના કલેક્ટર સાહેબશ્રી ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે દમણગંગા નદી જે વાપીમાં આવી છે તેમાં વાપીના કેમિકલવાળા ઉદ્યોગોનું CATP પ્લાન્ટમાંથી જે પ્રદૂષિત પાણી નદીમાં જાય છે તેનાથી આખી નદી પ્રદૂષિત થઈ ચૂકી છે, જેના કારણે લોકો બેહાલ થઈ રહ્યા છે। આજે ગુજરાતમાં જ્યારે જળ સંકટ થઈ રહ્યો છે ત્યારે પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે આજે આ બહુ ગંભીર બાબત છે, જેને લઈ અમે કલેક્ટરને આજે આવેદનપત્ર આપીને એટલું કહી રહ્યા છે કે આ CATP પ્લાન્ટને તત્કાલમાં બંધ કરવામાં આવે। એ પ્લાન્ટ વાપી માં આવેલો છે અને દમણગંગા નદીમાં એનું પ્રદૂષિતવાળું પાણી જઈ રહ્યું છે અને લોકો આજ જેના જરા બોરિંગો તેમજ કૂવાઓમાં લાગેલા છે, જેના કારણે લોકો તે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે મોટો ભય રોગચાળાનો પણ રહેલો છે અને પૂરું પાણી નદીનું લાલાશ પડતું અને દુર્ગંધ મારતું થઈ ગયું છે। આજે તત્કાલમાં CATP પ્લાન્ટને ક્લોઝર નોટિસ આપી એને બંધ કરવામાં આવે। વાપીમાં રઘુવીર કોમ્પ્લેક્સ અને હોટેલ સિલ્વર લીફ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંત પંત અને ભાર્ગવ શુક્લાની ટીમે જહેમત ઉઠાવી હતી। વાપીમાં બુધવારના રોજ
રઘુવીર કોમ્પ્લેક્સ અને હોટલ સિલ્વર લીફ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. હેમંત પંથના જણાવ્યા મુજબ લોહીની અછતને પહોંચી વળવા માટે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં રઘુવીર કોમ્પ્લેક્સ અને હોટલ સિલ્વર લીફમાં કામ કરનારાઓએ રક્તદાન કર્યું હતું. બ્લડ કેમ્પમાં વાપીની શ્રીમતી પુરીબેન પોપટલાખા, લાયન્સ બ્લડ બેંકની ટીમે સેવા આપી હતી અને કેમ્પને સફળ બનાવવા માટે હેમંત પંથ અને ભાર્ગવ શુક્લાએ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. રઘુવીર કોમ્પ્લેક્સમાં હોટલ સિલ્વર લીફ સાથે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. બે દિવસ પહેલાં અમને લાયન્સ બ્લડ બેંકથી કહેવામાં આવેલું કે બ્લડની બહુ જરૂર છે, અને ગયા વર્ષે બી અમે લોકોએ મે મહિનામાં આવી રીતે અમારા કોમ્પ્લેક્સના બધા જ લોકોએ અને એ લોકોના કસ્ટમર એ લોકોના ક્લાયન્ટ્સ લોકોએ અહીંયા બ્લડ ડોનેટ કરેલું. એવી જ રીતે આ વર્ષે બી અમે લોકો સિલ્વર લીફમાં આ બ્લડ ડોનેશન કેમ્પ આજે રાખ્યું છે. અને અમારી બધાને એ જ રિક્વેસ્ટ છે કે તમે બી તમારા કોમ્પ્લેક્સમાં 25-50 લોકો તો હોય જ છે, નથી હોતા તો એવું નથી, તો કમસે કમ તમારા કોમ્પ્લેક્સમાં આ મે મહિનામાં તમે બ્લડ ડોનેશન કેમ્પ કરો. ધેટ ઇઝ ધ મેઇન રિક્વેસ્ટ ફ્રોમ અવર સાઈડ. સમાચારની સમાપ્તિ પહેલા એક નજર આ મુખ્ય સમાચારો પર. એક સમયના દાનચોર અને સ્વતંત્ર સેનાની લલ્લુ જોગીનું નિધન. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ. હોસ્પિટલમાં દાખલ માતાને મળવા આવતા પુત્રની બાઇકને રેટલામાં બસે અડફેટે લેતા તેનું કરુણ મોત, અન્ય એક ઘાયલ. સેલવાસની હાઈલાઇન કંપનીમાં મહિલા કર્મીઓ પર અત્યાચાર, ગુજરનારા કંપની માલિક અને મેનેજર જેલમાં ધકેલાયા. ભાડાની વસૂલાત મામલે સરોદી નજીક આવેલ ભાઈકા ધાબા નામની હોટેલમાં સરપંચે સાગીરો સાથે મળીને કરી તોડફોડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.